હિન્દુ ધર્મમાં નવરાત્રી દરમિયાન માતાજીની આરાધના સાથે ઉપાસનાનું અનેરું મહત્વ છે કેટલાક લોકો નવરાત્રીના તમામ નવ દિવસ વ્રત ઉપવાસ રાખીને માતાજીની ભક્તિ કરતા હોય છે પણ આપણે ખબર છે કે ઉપવાસ દરમિયાન કેટલી વખત ખાઈ શકાય અને શું ખાવું જોઈએ જેથી એનર્જી જળવાઈ રહે ચાલો જણાવીએ નવરાત્રી એટલે આસ્થા શ્રદ્ધા અને ઉમંગનો રંગ નવરાત્રીમાં માતા પ્રત્યેની ભક્તિ અને આધ્યાત્મનો સંગમ જોવા મળતો હોય છે નવ દિવસના નોરતા દરમિયાન ભક્તો ગરબા ગાઈને રમીને ઉપવાસ અને તપ કરીને પણ માતાજીની સ્તુતિ કરતા હોય છે ઉપવાસ માટે લોકો અલગ અલગ નિયમો પણ અપનાવે છે કેટલાક લોકો દિવસમાં ઘણી વખત ફળો ખાય છે અથવા તો કંઈક ખાતા રહે છે જ્યારે કે કેટલાક લોકો ખોરાકની સાથે પાણી પણ છોડી દેતા હોય છે તેઓ સાંજના સમયે જ પૂરા દિલથી ખોરાક પાણી અથવા તો ફળોનું સેવન કરે છે જે ક્યારેક ફાયદાના બદલે નુકસાનકારક પણ સાબિત થતું હોય છે

જ્યારે પણ ભાદરવા મહિનામાંથી આસો મહિનો બેસે છે એ દરમિયાન તમારા શરીરની અંદર જે પ્રક્રિયા છે વાત વાતપીત અને કફની તે ઋતુ પ્રમાણે ફેરફાર થતી હોય છે અને વધઘટના કારણે તમારી ઇમ્યુનિટી ડાઉન થતી હોય છે આ ઇમ્યુનિટીને બિલ્ડ કરવા માટે આપણે ઉપવાસ કરીએ છીએ ઉપવાસનો અર્થ સ્પષ્ટ છે કે વ્યક્તિએ થોડો સમય ભૂખ્યા રહેવું ખોરાકનો ત્યાગ કરવો અને ફળો અને રસ વગેરે ખાવા જોઈએ પરંતુ આરોગ્ય નિષ્ણાતોના મતે તેની પણ એક મર્યાદા છે ઉપવાસનો અર્થ એવો બિલકુલ નથી કે દિવસભર પાણી ન પીવું અને પછી સાંજે ભરપૂર ભોજન કરવું ઉપવાસ દરમિયાન વ્યક્તિએ કેટલી વાર અને શું ખાવું જોઈએ તે પણ આપણે જણાવીએ સફર કરતા હોય છે ડાયાબિટીસ છે કોલેસ્ટ્રોલ છે બીપી છે કે થાઇરોઇડ છે હોર્મોનલ ઇમ્બેલેન્સ છે હવે આ બધી મેડિકલ કન્ડિશન સાથે જો હવે તમે બેલેન્સ ન્યુટ્રિશન ના લઈ શકતા હો તો એ ઉપવાસની નેગેટિવ ઇમ્પેક્ટ્સ તમારા બોડી ઉપર પડે છે તો ઉપવાસ તમારો કેવો હોવો જોઈએ જ્યારે તમે બ્રેકફાસ્ટ લો તો બ્રેકફાસ્ટમાં તમે ઓપ્શનમાં રાજેગરાનો શીરો છે ડ્રાયફ્રુટનું દૂધ છે કાં તો ફ્રૂટ્સ અલગ અને દૂધ અલગ તમે એવી રીતે લઈ શકો તમે મોરૈયાની ખીર છે સાબુદાણાની ખીર છે આ બધું તમે બ્રેકફાસ્ટમાં પ્રેફર કરી શકો

રાયતા જેમની અંદર તમે મખાના પણ મિક્સ કરી શકો એ પણ બહુ ટેસ્ટી લાગે કઢી છે શિંગોડાની કા તો શિંગની કઢી એ પણ સારું ઓપ્શન છે એની સાથે તમે પ્રેફર કરી શકો મોરૈયાની વેજીટેબલ ખીચડી દૂધ જેમાં દૂધીનો વપરાશ થાય અથવા તમે કોઈ પનીરની ટિક્કી છે કે કટલેસ જેવું બનાવો છો વેજીટેબલ્સને નાખીને સ્ટફ કરેલો પરાઠું છે પનીર વાળું રાજેગ્રાનું એ પણ તમે પ્રેફર કરી શકો ઉપવાસ દરમિયાન ડિહાઇડ્રેશન ઘણીવાર સૌથી મોટી સમસ્યા હોય છે શરીરને હાઇડ્રેટ રાખવા માટે પાણી પીવું જરૂરી છે જો તમે વારંવાર ખાતા નથી તો તેનો અર્થ એ નથી કે તમારે પાણી પણ ન પીવું જોઈએ ઉપવાસ દરમિયાન વારંવાર પાણી પીતા રહેવું જોઈએ નાળિયેર પાણી લીંબુ પાણી ગ્લુકોઝ પાણી લેતા રહો જો તમે ફળો ખાતા હોવ તો ધ્યાનમાં રાખો કે હંમેશા મોસમી ફળો પસંદ કરો આહારમાં ઓછાનો સમાવેશ કરો આ ઉર્જાનો સુપર ડોઝ છે અને આ સિવાય તમે સફરજન દાડમ કે અન્ય કોઈ મોસમી ફળ ખાઈ શકો છો ડ્રાયફ્રુટ પણ એનર્જી આપે છે તેથી તેનો પણ સમાવેશ કરો ઉપવાસ કર્યા પછી એક વાતનું ધ્યાન રાખો કે જો તમે સવારથી ભૂખ્યા હોવ તો પણ ઉપવાસ પૂર્ણ કર્યા પછી ખોરાક અથવા તો ફળો ઓછી માત્રામાં જ ખાઓ વધુ પડતા બટાટા તળેલા ખોરાક અથવા તો મીઠાઈઓ ખાવાથી સમસ્યા થઈ શકે છે ઉપવાસ પૂર્ણ કર્યા પછી ખૂબ જ સરળ આહાર લેવો જોઈએ સાદો આહાર લેવાનો પ્રયાસ કરો આમાં દહીં કાકડી સફરજન ઓછા ઘીમાં પકવેલા બટાકા સાબુદાણાની ખીચડી અથવા ખીર ઘઉંના લોટની રોટલી ગોળમાંથી બનાવેલી કોઈ પણ સાદી મીઠાઈ અથવા કાળા મરી અને રોક સોલ્ટમાં ઉકળ્યા પછી હળવા તળેલા ખોરાક ખાઈ શકો છો કોલ્ડ કોફી ને બધું છે એનું સેવન ન કરવું જોઈએ ચિપ્સ ડીપ ફ્રાઈડ ફૂડ એ તો ખાસ એવોઇડ કરો આ બધું તમારું હોર્મોન ડિસ્ટર્બ કરશે અને ફેટ ઇન્ક્રીઝ કરશે ડિક્રીઝ નહીં કરે આટલું ધ્યાન રાખશો હવે આપણે એ પણ જણાવીએ કે ઉપવાસથી શું ફાયદો થાય છે ઉપવાસ કરવાથી શરીર શુદ્ધ થાય છે શરીરમાંથી ઝેરી તત્વો દૂર થાય છે મન શાંત થાય છે શરીરના અંગોને પણ રાહત મળે છે તો કેવી લાગી આ માહિતી જો આપને પણ ગમી હોય તો જરૂરથી શેર કરજો